આપણા ભારત દેશની પવિત્ર ભૂમિ ઉપર મોટા ચાર આચાર્ય થયા એમાં જે શંકરાચાર્ય કહેવાય એ ભગવાન શિવજીનો અવતાર કહેવાતા હતા એ જગદગુરુ શંકરાચાર્ય એ મોક્ષ કે મુક્તિ માટે મોટામાં મોટું સાધન પરમાત્માની ભક્તિ ગઈ છે ભક્તિ વિના મોક્ષ કે મુક્તિ થતી નથી એવો જગદ્ગુરુ શંકરાચાર્યનો મત છે પણ ભક્તિ કેવી કે નહીં એ પણ એણે પોતાના સ્વ અનુભવના શ્લોકમાં કહ્યું કે સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ રીતિ બીતી હે પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવું એને મહાપુરુષો અનુભવી સંતો ભક્તિ કહે છે રામાયણની અંદર તુલસીદાસ મહારાજે પણ ભગવાન રામચંદ્રજીના જીવનની અંદર એ પ્રસંગ કહ્યો છે કે જ્યારે ચૌદ વર્ષનો વનવાસ ભોગવીને અયોધ્યામાં પધાર્યા રહ્યા એક વાર બગીચામાં પોતાના ભાઈઓની સાથે ફરવા ગયા જેમાં શત્રુઘ્ન લક્ષ્મણ ભરતજી હનુમાનજી એવા પહેલા છે એટલે ભગવાન રામચંદ્રજીએ કીધું કે ભાઈઓ એક હું મારો તમને ગુપ્ત મત કહું કે ભગવાન શિવના શિવના ભજન વિના મારી ભક્તિ મળતી નથી શિવના ભજન વિના મારી ભક્તિ મળતી નથી આપણને એમ થાય કે શિવનું ભજન હું વળી ભક્તિ શું પણ તમારામાં પ્રાણ આલે એક શિવ છે અને એક શક્તિ છે એ શ્વાસોશ્વાસના સ્મરણ વિના ભક્તિ થતી નથી આ ગુપ્ત મત છે ગુપ્ત રીતે વેદશાસ્ત્ર પુરાણોની અંદર આપણને જે આપણા સદગુરુ મહારાજે રસ્તો દેખાડ્યો એની વાતો શાસ્ત્રોમાંય છે એની સાક્ષી છે તો જે વાત જગદગુરુ એ કરી જે વાત તુલસીદાસ એ કરી એ જ વાત આપણા ભોજના શિરોમણી જ્ઞાનના દાતા જ્ઞાન સાગર વેદ વેદમૂર્તિ પૂજ્ય દાદા લાવેશ્વરનાથે સાદી ભાષામાં કીધું કે ભક્તિ કરો ભલા ભાવથી સદગુરુ પરમાત્માની ભક્તિ કરો ભક્તિ વિના મુક્તિ નથી મોક્ષ સાધન જો ઈચ્છે તો ભક્તિ દ્રઢ કર ભાઈ એ બાપ એ જિજ્ઞાસતું મોક્ષની ઈચ્છા રાખતો હોય તો ભક્તિને દ્રઢ કરે ભક્તિ દ્રઢ કરવી એટલે શું ભક્તિ દ્રઢ કેવી રીતે થાય કે તમને જે સદગુરુ મળ્યા હોય પેલા તો એમાં ઈશ્વર ભાવ થવો અને જે એણે વચન ઓળખાયું ગુરુગમ ધ્યાન આપ્યું એ વસન ને એક રતિ સત્ય છે આવો દ્રઢ નિશ્ચય આપણે કાલે કે દિવસ મામૈયા બાપુની તિથિમાં કીધું હતું કે તમને સદગુરુ મળ્યા એ સાક્ષાત પરમાત્મા મળ્યા છે આ એક પહેલો સાક્ષાત્કાર છે મને યાદ છે ઘણા સમય પહેલા ગોકળભાઈ ભરવાડ તો વિચારા વહી ગયા એ ગોકળભાઈએ પોપટ બાપાને પૂછ્યું કે બાપા સાક્ષાત્કાર કે ને કેવાય એવો પ્રશ્ન કર્યો સાક્ષાત્કાર કહેવાય કે નહીં તો એના જવાબમાં વડવાભાઈએ કીધું કે આપને સદગુરુ મળ્યા ને એ સાક્ષાત ભગવાન મળ્યા સમજાય તો પેલો સાક્ષાત્કારા છે ગુરુ મળ્યા એ ભગવાન મળ્યા નામ મળ્યો એ રામ મળ્યા આ નિર્ણય જો થઈ જાય એ ભક્તિની દ્રઢતા છે જ્યાં સુધી જે તમારી ધ્યાનની મૂર્તિ છે એમાં તમને સંશય હોય શંકા હોય ત્યાં સુધી કોઈ દિવસ ધ્યાનની સિદ્ધિ થાય નહીં ભક્તિ કરો ભલાભાવથી ભલોભાવ કેને કહેવાય કે મોક્ષ કે મુક્તિ સિવાય કોઈ મનની અંદર અવલંબન નહીં કોઈ આકાંક્ષા નહીં નહીં બની જવા નહીં મોટાઈ મેળવવા નહીં કોઈ દ્રવ્યને માટે કોઈ પ્રકારની આકાંક્ષા નહીં કેવળ મોક્ષ અને મુક્તિનો જ વિચાર અને એટલા માટે સદગુરુ સદ્ગુરુ સંતના ચરણે હું ગયો છું અને સદગુરુને પ્રશ્ન પૂછવો તોય ભક્તિ વિશે જ પૂછવો બને ત્યાં સુધી વ્યવહારિક વાત આપણે ફોડી લેવી તોય તો પતાવી લેવું અને કદાચ એમાં જરા મૂંઝવણ રહેતી હોય તો પૂછવાની છૂટ હોય પણ પૂછવાની રીતે પૂછવું હોય તો પાછું એ કહે એમ કરવાની તેવડ હોય તો જ પૂછવું નકર પૂછવું નહીં વ્યવહારિક બાબતમાં એ કહે એમાં પછી આપણી બુદ્ધિનો કાંઈ ડખો ઘાલવાની જરૂર નથી જો ના ડખો ઘાલવો હોય તો પૂછવું નહીં એ કે તે આપણા માટે સોલવાલને એક રતિ પણ બનતા સુધી તો સદગુરુનું ચરણ આપણે મોક્ષ મુક્તિના લાભ માટે સ્વીકાર્યું છે લૌકિક સુખ મેળવવા સ્વીકાર્યું નથી લૌકિક સુખ તો બધું પારબ્ધને આધીન છે ને પારબ્ધ પ્રમાણે મળે છે ને એમાં કાંઈ બહુ મોહ બાંધવા જેવું નથી સંપત્તિ તો તમને કહો તમે વિચાર્યું ન હોય ન્યાય ઢગલે ઢગલા છે ક્યાંય વિચાર્યું તમ ન હોય ને કાંઈ હૈશીએ ડગલા છે એક બની ગયેલો તમને પ્રસંગ કહો કે મારી બાજુમાં એક ખજૂરી ગુંદાળા ગામ છે દેવી પૂજકો એક ગામમાં ઉતરા હોય ત્યાંથી પાછા ગાડા ને એવું બધું હોય ને ગધેડાન બધેડા એક ગામથી બીજે ગામ જાય મારું એનું ગોધડું પડી ગયું ગાભો હળેલ જેવો રસ્તાને કાંઠે કોઈ ખેડૂતની વાડી તેને જેડ્યું શિયાળાનો સમય કે આલો ને તાપણું કરી ને ગાભું હળગાવીને બીજા લાકડા સળગાવી ત્યાંય બાય દેવી પૂજકમાં તમે સમજો ને બધા ગોદી હે બા અમારો ગાભો પડી ગયો છે જડ્યો તો લાગે યાર યો તારો ગાભો હતો તો દાણા હામી આવીનેગર અમે આગળ આવી દે આવા ગાભાંતર શું કરવો છે આ ગાભાંતર શું કરવો છું તો તમને નગર બીજાને કહેવાય નહીં ગાભામાં જેટલા થીગડા છે ને તીગડે તીગડે લાખ લાખ રૂપિયા છે થીગડે થીગડે અમારે ક્યાં તેજુરી ભાઈ એટલે તમે કલ્પના ન કરી હોય ન્યાય ધન હોય ભક્તિ ગુરુ ચરણ વિના મળતી નથી ભાઈ ભક્તિ ગુરુના ચરણ વિના મળતી નથી તો સદ્ગુરુના ચરણે ભક્તિ ભાવ દ્રઢ થાય ભક્તિ માર્ગની અંદર આપણી આગળ પ્રગતિ થાય એવડું ઈ માગવાનું છે ભક્તિ સિવાય મનમાં કોઈ પ્રકારની આકાંક્ષા નહીં એ ભાવની ભક્તિ છે ભક્તિ કરો ભલા ભાવથી કરી લેજો ભલેરા કામ ભક્તિને તમારે સફળ કરવી હોય ભક્તિ દ્વારા મોક્ષ મુક્તિનું સાધન હસ્તગત કરી લેવું હોય તો કરજો ભલેરા કામ ભલું કામ શું કે મનુષ્ય જીવનની અંદર મોટામાં મોટું સારામાં સારું ભલું કામ હોય તો સેવા ભક્તિ છે સેવા ભક્તિથી આપણું ભલું થાય અને સામાનુ ભલું થાય ને ભલું શબ્દ એટલે તળપદી ભાષા છે ભલું શબ્દ તળપદી ભાષા છે ભલું કરવું એટલે સારું કરવું આપણું સારું થાય અને બીજાનુંય સારું થાય તમે કોઈની સેવા કરો સેવાકી પ્રવૃત્તિ કરો એમાં તમને એનું પુણ્ય મળે હામાં નહીં લાભ થાય ને થાય ને તો સેવા ભક્તિ એથી ભલું કામ દુનિયાની અંદર કોઈ સારું નથી અને સેવા ભક્તિ એ અનુભવી સંતોએ ભક્તિનું એક અંગ કહ્યું છે સેવા ભક્તિએ ભક્તિનું એક અંગ છે કળી કાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય અનુરાગી થઈને વર્તે જગતમાં તો એની બંધન મુક્તિ થાય રામને સિદ્ધને ભૂલી જાય પ્રથમ ભક્તિ સંતન કી સેવા સેવા એ ભક્તિનું અંગ છે પેલું પગથિયું છે સેવા થકી શું ફાયદો થાય કે સેવા થકી જે આપણા મન અને વૃત્તિ અશુદ્ધ છે તે શુદ્ધ થાય મન વૃત્તિ અશુદ્ધ છે એને શુદ્ધ કરવાનો મોટામાં મોટો ઉપાય હોય તો સેવા ભક્તિ છે અને એમાં સદગુરુની સેવા તો ઉત્તમમાં ઉત્તમ કહેવામાં આવી છે કર સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી દેખો પતંગના રંગ એના ઉપર હોય દુનિયા રાજી જ્યાં સુધી સતસબદ નહીં શોધા નહીં ત્યાં સુધી જૂઠું જૂઠું ધ્યાન આપની ગમ પાવે નહીં કહા છે આવે કહા જાય ગુરુ ગમે ખોજો રે અહો ઘટમાં સદગુરુ સંતની સેવા એ ઉત્તમમાં ઉત્તમ છે શું કરવાને કે સેવાએ નહીં એની કરુણા આપને કૃપા પ્રાપ્ત થાય છે અને કૃપાએ કરીને જે દુર્લભ વસ્તુ કહેવાય છે એ સદગુરુની કૃપા એ કરીને સુલભ થાય છે એટલે ભાઈઓને કઈ વાતો કરો કરવામાં પાથરવામાં કઈ એટલું બધું ન કરવું પડે મન અને વૃત્તિને શુદ્ધ કરવા એને માટે અન્ય કોઈ ઉપાયો ખાસ કામયામ નીવડતા નથી ગુરુની કૃપાનું બળ મોટું કામ કરે છે અને કૃપા માગી મળતી નથી મળે કૃપા માગી મળતી નથી કૃપા જોતી હોય તો મહાપુરુષ સદગુરુ સંતના જે કયાગરા થઈને રહ્યા ને એની શુદ્ધ ભાવથી સેવા કરી વગર માગે એની ઉપર કૃપાની વાદળી વરસી ગઈ વગર માગે એના ઉપર કૃપાની વાદળી વરસી ને એની કૃપાથી જે કામ થાય હજારો વર્ષની તપસ્સર્યાથી જે સફળતા નથી મળતી એ કૃપાથી મળે છે એ પણ દાદાએ ગાયું કે ગુરુકૃપા છે અપાર જેનો વાણી પામે પાર એવી ગુરુકૃપા છે અપાર વાણીથી પણ જેનું વર્ણન ન થઈ શકે એ કૃપા છે શલ્યા અહલ્યા બને એ કૃપા છે જળવ્રતી બ્રહ્મ સ્વરૂપ બને એ કૃપા છે શલ્યા એટલે અહલ્યા બની એટલે જળવ્રતી જળવ્રતી બ્રહ્મ સ્વરૂપ બની જાય એ ગુરુની કૃપા છે ગુરુ કૃપા છે તો કૃપા એ પણ એક અમૂલ્યમાં અમૂલ્ય સાધન છે પણ કૃપા માગી નથી મળતી સેવા થકી મળે છે એટલે જો તમારે મુક્તિની ઈચ્છા હોય તો સદગુરુ સંતની સેવા કરજો ભલેરા કામ આ શિખામણ રૂડી દિલ માનીને રેજો સંતોના ધામ મહાપુરુષોની રૂડામાં રૂઢિ આપણા પરમહિત માટે શિખામણ છે જેણે જેણે મહાપુરુષોના શબ્દોને હૃદયમાં ધારણ કર્યા ની પ્રમાણે જીવન જીવવા મીડ્યા એમાં કેનું અહિત થયું અને સંતના શબ્દનું ઉલ્લંઘન કર્યું સંતોના સિદ્ધાંતને ભૂલ્યા મહાપુરુષોના બોધને ભૂલ્યા એનું કેનું ભલું થયું ઈ બેખાડો સિદ્ધાંતમાં વહેતા એમાં કેનું અહિત થયું વશિષ્ઠ મહારાજનો મત છેક રામ ત્રણ લોકમાં એવો કોણ છે કે સંતની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને સુખી થઈ શકે સંત તો પરમ દયાળુ છે એ જે કે એની આજ્ઞાનું પાલન કરવું સંતની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ત્રણ લોકની અંદર કોઈ સુખ પામ્યો વશિષ્ઠ મહારાજ રામને બોધ આપતા યોગ વશિષ્ઠ રામાયણની અંદર કહે છે સંતોની શિખામણને હૃદયમાં ધારણ કરવી કારણ કે એ બ્રહ્મલોકનો પરમપદનો સંદેશો છે મોક્ષ મુક્તિનો ઉત્તમમાં ઉત્તમ સંદેશો મહાપુરુષો આપી રહ્યા છે શિખામણ રૂઢિ દિલ માની અને રહેજો સંતોના ધામ જીવનની અંદર બને એટલો સંત સમાગમ વિશેષ કરવો ને સંત સમાગમ છે એ આપને કાયમને માટે ભક્તિભાવમાં જાગ્રત રાખે છે લુવાયર જેમ ધમણ આકીને સુલનો દેવતા જલતો રાખે છે એમ સત્સંગ છે એ આપણે કાયમને માટે ભક્તિ માર્ગની અંદર ભાવ પ્રેમમાં જાગ્રત રાખે છે કારણ કે સંતોના શબ્દો છે એ લુખા સુખા નથી ભાવવાહી વાણી છે સુધા શેરને જગાડનાર છે શૂન્યકાર હૃદયની અંદર ભાવ પ્રેમની જાગૃતિ જો થાય તો મહાપુરુષો અનુભવી સંતોના સમાગમ થકી સત્સંગ થકી થાય છે એટલે જીવનની અંદર જેટલો સમય મળે આળસ તજી બણો તજી અને બહુ હિસાબ કર્યા વિના સંત સમાગમ મળતો હોય તો કરી લેવો અહીંયા બહુ ટિકિટ ભાડાનો એમાં હિસાબ ન કરવો એમાં આપણું અવળું છે હરવા જઈને ફરવા જઈને મોજ મજા કરવા જાય ત્યાં ટિકિટ ભાડા ન વિચારીને સંત સમાગમમાં જાય ત્યાં હિસાબ કરી જેને અંતરથી ભૂલી જવું એને રાત લે ગોખો હાયણ અને લાભના લેખાકારો આ જ અજ્ઞાન છે શોખો એ હજી સત શબ્દમાં જોડો પાછળથી પસ્તાવું પડશે એ વખત રહ્યો છે બહુ થોડો સંતો કોઈ સતસબદમાં ચિતને જોડો સત્સંગ મળતો હોય તો થોડી ઘણી તિતિક્ષાને પણ ભોગવી લેવી અરે અપમાન સહન કરવું પડે ને તો અપમાન સહન કરીને સત્સંગ કરી લેવો સત્સંગમાં કાંઈ આપણે માન મેળવા માટે જતા નથી આપણા કલ્યાણ માટે જ જાય છે ફિલ્મ જોવાના પ્યાસી હોય કોણિયું ખાઈની ટિકિટ બારીએ લઈ લેતા ટિકિટ નથી લઈ લેતા હરવા ફરવા જાય અહીંયા કલાકો સુધી લાઈનોમાં નથી ઊભા રહેતા તો એલા મહાપુરુષો જાગતા જીવતા મહાપુરુષો સંતો કે જે કેવળ જ્યાં આત્માનો અવાજ સાંભળવા મળતો હોય બ્રહ્મના વાક્યો જ્યાં સાંભળવા મળતા હોય અહીંયા કદાચ થોડી ઘણી તિતિક્ષા ભોગવવી પડે તો એમાં કઈ મોટી વાયક તમારી તપસર્યા થઈ જાય એક તપસર્યા થઈ જાય છે તિતિક્ષા ભોગવીને પણ મહાપુરુષોનો સમાગમ કરી લેવો એમાં આળસ કે પરમાત્માનું ક્યારેય સેવવું નહીં રહીજો સંતોના ધામ લેવા એટલો લાભ લેવો કદાચ સંજોગો વસાત વિશેષ આપણે સત્સંગનો લાભ ન લઈ શકીએ લેવાય તો લેવો જ ન લઈ શકીએ તો તમને સદ્ગુરુએ શ્વાસોશ્વાસનું ધ્યાન બતાવ્યું ને શ્વાસ ને ઉશ્વાસ એ મોટા સંત છે એ આપણા ગુરુનું રૂપ છે શ્વાસ ને ઉશ્વાસ એ સંત છે મનથી વૃત્તિથી કાયમને માટે વિશેષ આ ધામમાં રહેવું એટલે મનવૃત્તિને શ્વાસોશ્વાસના સ્મરણમાં જેટલી વાર રાખો એટલી વાર તમે સદગુરુના ધામમાં છો એટલી વાર તમે સદગુરુના ધામમાં છો તમને ગુરુની યાદી આવી ગુરુનું કાંઈ ચિંતન થયું સદગુરુનું સમરણ થયું એટલી વાર તમે ગુરુના ધામમાં જ રહ્યા છો પછી ભલે થી તમે હજાર કિલોમીટર સેટા પણ તમને તમારા મનમાં સદગુરુની યાદી હોય તો તમે સદગુરુના ધામમાં છો અને એ જ વસ્તુ ને એ જ વસ્તુ હાંચીને તુલસીદાસ મહારાજના જીવનનો પ્રસંગ છે કે કાશીમાં અંસી નદીને કિનારે અંસી ઘાટને કિનારે ગંગા નદીનો ગંગા નદીમાં અંસીનો કાંઈક ઘાટ કહેવાય છે એ ઘાટ ઉપર એની બરણકૂટી છે રોજ કથા કરે સામે કિનારેથી એક જિજ્ઞાસુ હોળીમાં બેહીને રોજ કથા સાંભળવા આવે એમાં એવા એક વખત કથાના પ્રસંગની એવી જમાવટ થઈ મોડું થઈ ગયું ઓલો નદી કિનારે ગયો તો એક હોડી હાલતી તે હોળી વહી ગઈ આફળો ફાફળો થઈ ગયો તુલસીદાસ મહારાજને આવીને કે બાબુ હોળી વહી ગઈ હવે મારે ઘેરે કેમ જવું તુલસીદાસ મહારાજ કે કાંઈ વાંધો નહીં આ તારું જ ઘર છે ના રોકાઈ જા નાના બાબુ મારે ઘેરે જવું હતું પણ ઘેરે જવાનું તારે એટલી બધી હું તાવી તું કે રાતનો તો કાંઈ કામ કરવાનું નથી અહીંયા રહી છે રહેવાનું છે સવારે તું તારે જાય છે નહીં મારે ઘી જ પણ તારે ઘી જઈને કરવું છે હું કે બાપુ કામ કાંઈ નથી પણ હું જો આય રાત રહીશ ને તો મને ઘરનું ચિંતવન રહે અને ઘીરે જાય ને તો તમારું ચિંતવન રહે મને ઈ અફસોસ છે કારણ આય આ રહી એટલે ઘર આઈભરા કરશે અને ગીરજ આવ ને તો જે કથા આંબળી અને હું વાગળે ને તમે યાદ આવશો એટલે મને ગીરજ આવ ને તો જે મેં કથા આંબળી લેખે લાગે નકર અહીં બેઠા બેઠા છોકરાને બધું હેંભરા કરશે ને મારે પાણી ઢોળ થઈ જાય પાણી ઢોળ થઈ જાય એવું છે કે આ કે તો વાંધો ને આલે પત્ર તારી મુઠ્ઠીમાં રાખ અને જા ને ગંગા ગંગા નદી ઉપર જેમ જમીન ઉપર આયલો જાય એમ આયલો જાય જા એમ કે આ તુલસીપત્ર દઈ દીધું મુઠ્ઠીમાં લઈ ના તો જેમ જમીન ઉપર હાલે એમ પાણી ઉપર ગંગાજી ઉપર મીંડ્યો હાલવા કિનારો થોડોક છે ડોર્યો અને વિચાર આવ્યો કે આવું મને હું તુલસીદાસ મહારાજે દીધું કે હું પાણી ઉપર રહેલો જાઉં છું જોઉં તો ખરો તુલસી આની અંદર શું છે કાગળમાં વીટેલું તુલસીપત્ર તુલસી પત્રમાં રામ નામ ખાલી લખેલું કાગળ ખોલીને જોયું કે રામ નામ લખ્યું તુલસી આ મને ખબર ન કરતો હું પછી રામ રામ પોકારવા પણ કઈ સહાયતા થઈ નહીં ત્યાં યાદ આવી ગયું કે હે તુલસી ના રામ નામ અને જે લેર આવીને કાંઠે નાખી દીધો મહાપુરુષો જેણે નામ કમાણું છે ને એની કૃપાનું બળ આવું છે અને જેટલી વાર એની યાદી એનું ચિંતવન રહે એટલા આપણા જીવનના શ્વાસા લેખે લાગે કબીર દર્શન સંતના જબ સાહેબ આવે યાદ લેખે મેં સોય ઘડી બાકી કે દિન બાદ જેટલી વાર એની યાદી થઈ એટલા જીવનના શ્વાસા આપણા લેખે લાગ્યા અને એટલું જ આપણે સત્સંગ પળમાં જીવન જીવાય જીવન સાચું આપણે જીવી ગયા એ આપણી કમાઈ થઈ અને એ કમાણી આપને જન્મો જન્મ કાયમ આવે એવી છે રેજો સંતો ના ધામ રે મોંઘેરો દેહ માનવી અતિ મોંઘામાં મોંઘો હોય તો મનુષ્ય દેહ છે મનુષ્ય દેહથી હું મોંઘું દુનિયામાં કાંઈ મોંઘું ઘરું મોંઘો શું કામે આમાં કાંઈ હોના હાઈટગાદ નથી હે આપણું કાંઈ કાંઈમ આવે આમાંથી આપણે ગુજરી જઈ એટલે આપણું કાંઈ કાયમ આવે હે કાંઈ કાયમ ન આવે પણ છતાં કિંમતી કેમ કે આ દેહ કરીને કેટલાય જન્મના કર્મમાંથી મુક્તિ થઈને પરમાત્માના ચરણનો અધિકારી બની જવાય એવો આ દેહ છે એવો આ દેહ છે એની ભક્તિ થઈ શકે એવો આ દેહ છે મનુષ્ય સિવાય ઈશ્વર ભક્તિનો બોધ કોઈને આપી શકાય ખરો ગાયને ભેંસને બળદને ઘોડાને ગધેડાને ઊંટને બિલાડાને ઝરખડાને લક્ષો રાશિના કોઈ દેહોને ભક્તિનો બોધ આપી શકાય ખરાન આપો તો લાગે ખરો અને માણા ગમે હોય એને બોધ લાગે ખરો જેરસલ જેવાને લાગ્યો વાળિયા ભીલ જેવાને લાગ્યો પિંગલા નામની વેસિયાને લાગ્યો અંગુલી મારને લાગ્યો લાખાને લાગ્યો બધાય કોઈ હારા માણા નહીં પણ છતાંય એને બોધ લાગે જેને મનુષ્ય દેહ છે એને બોધ લાગે હા નથી લાગતો અમુક ને નથી લાગતો ઈ લિસ્ટ બારા છે કામી તરે ક્રોધી તરે લોભીની ગતિ હોય કહે કબીર વાય સાધુ સલીલ તરતા ડીઠાન કોઈ જેના મન સલીલ છે જે જ્યાં ગુણ જ ન બાંધી શકે એ તરતા નથી ને સલીલ ને તો ભક્તિ માર્ગ ની અંદર ખોટી પો કરવો એ જ નકામું છે એ તો ખાઈ પીને ગુલ્ફીન આઈસક્રીમ ખાઈને ઘીરે પીડ્યા રહેતા હોય ને ઉપાદી નહીં કામ જ નથી જ્યાં ગુણ નો બંધાતો ગુણ બંધાય એ ગુણ ગ્રાહિક જે છે એને આ પદની પારખ થાય છે એટલે અનુભવી સંતોએ ગાયું પણ સમજીને ગાયું કીધું ગુણીજન ગોતી લે જો રે પિયું રહ્યા છે તમ પાસે નથી જમીન કે આકાશી જેને સંતોમાં મહાપુરુષોમાં ગુણ બંધાય છે મામંદ ભગત કે એની માટેની વાત કરું છું જેને ગુણ બંધાણો છે એ એને જો ગોતો હોય તો તમારા ઘટમાં છે અને એની પરખ કરવાને માટે મહાપુરુષોને પૂછો ગુણીજન ગોતી લઈજો રે પ્રગટ પીયું રહ્યા છે તમ પાસે નથી જમીન કે આકાશે ગુણિયલ પુરુષો મારી વાતને સાંભળો કારણ કે એને જ ગુણ બંધાય છે અવગુણ ગારા છે એને દી ક્યાંય ગુણ બંધાતો નથી એ ગમે અહીંયા જાય અહીંયા અવગુણ જ જોયા કરે અવગુણ જ જોયા કરે અવગુણ જ જોયા કરે જેને પાયર પડી જવું છે ને એને ગુણ જોતા શીખવું ગમે એવો માણસ ખરાબ હોય એનામાં એકાદો ગુણ હોય આપણે એ લઈ લેવાય અવગુણ ભલે એની પાંચ પીડામાં આપણે એને એ શું લેવા દેવાય એમાં ગુણ હોય આપણે લઈ લેવાય એનામાં જે ગુણ હોય એ આપણે લઈ લેવાય ને અવગુણ એને મુબારક આપણે ગુણ લઈ લ્યો લેતા આવડે તો ગુણને ગ્રહણ કરો હે સારગ્રાહી આપણી વૃત્તિ હોવી જોઈએ જો તમારે ભક્તિ માર્ગની અંદર બહાર પડવું હોય તો સારગ્રાહી વૃત્તિ હોવી જોઈએ મધમાખી જેવી કાદવમાંથી નહીં રસ લઈને મધપુડો બનાવે છે એમ આપણે ગમે ત્યાંથી રસ લઈ લેવો સારી શિખામણ બાળક પાસેથી મળતી હોય તોય લઈ લેવી ભલે નાનું બાળક કહેવાય પણ અમુક બાળક એવું વાક્ય બોલતું હોય ને એમાં સમજવા જેવું હોય પછી એવું ન વિચારે કે તું છોકરું છે એની પાસે હું આપણે સમજવું નહીં ગુણ મળતો હોય તો છોકરા પાસેથી નહીં લઈ લ્યો એમાં કંઈ વાંધો નહીં તમારી મોટાઈને મેલી તમારી મોટાઈને મેલી દો ગુણને ગ્રહણ કરી લ્યો મધમાખી વેળી મળી તરજમાવી એક ત્રાપો સંતો મળીને કીધા છે વલોણા માખણ ઉતારી લીધો મણ પાકો આપણે ગમે ત્યાંથી ગુણને ગ્રહણ કરો એમાય વિશેષ તો ગુરુવચનને ગ્રહણ કરો વિશેષ ગુરુ ગુરુવચનને ગ્રહણ કરો એવા ગ્રહી બનો જો ગ્રહણ કરો તો અવિદ્યાના ત્યાગ માટે તમારે કાંઈ વિચાર નહીં કરવો પડે ગુરુવચનને ગ્રહણ કરતા આવડશે તો અવિદ્યાના ત્યાગ માટે તમારે કંઈ વિચાર નહીં કરવો પડે જેમાં ઉગારામનો લેખ છે ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે આત્મ રહે ગુલતાન હંસાગર સોહમ અપના અને નિરંતર ભજે એનું કોટી કોટી વાર હોય કલ્યાણ ગુરુવચનને ગ્રહણ કરે એની અવિદ્યાનો ત્યાગ થાય ગ્રહણ ત્યાગી આવી જે બુદ્ધિ ઉઠાવે એના આત્મ રહે ગુલતાન કાયમને માટે એ આત્મ સ્વરૂપમાં ગુલતાન બનીને રહે છે ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે આત્મ રહે ગુલતાન સાગર સોહમ અપના આ સોહમ પદને જે નિત્ય ગ્રહણ કરે એનું એક વાર નહીં ઉગારામ કે કોટીવાર કલ્યાણ હોય એક વાર નહીં એનું કોટીવાર કલ્યાણ હોય છે આવો આપણે ગ્રહણ કરતા શીખવાનું છે ગુરુવચનનો સદગુરુનો ગુણ બાંધવો ગુરુવચનને ગ્રહણ કરવું મોંઘેરો દેહ માનવી કરજો કિંમત આવાર મનુષ્ય દેહની કિંમત આંકો એક એક શ્વાસો અમૂલ્ય છે આવા અમૂલ્ય રત્ન આપણા લૂંટાઈ જાય છે એની આપણને ખબર નથી એનો આપણે ક્યારેય ધ્યાન રાખતા નથી આજકાલ આજકાલ કરતા કેટલો સમય હાથમાંથી સરકી જાય એમ લાગે ગજી હમણાં જ પોપટ બાપા સમાધિ લેતા પણ આ પછી વરહથી આ તમે વિચાર તો કરો આપ ખબર ન પડે ખરા પછી વર્ષ કેમ વ્યાઈ ગયા હે પછી વરહ કેમ વૈયા ગયા એ તો એ તમે વળીને જોવો તો એ પસ્તાવો થાય કે ઓહો હો હોમાં ડાપણ ડોળમાં રહી ત્યાં આમાં જિંદગીને પૂરી થઈ જતા વાળા કાંઈ વાર નથી લાગતી આમાં ઉતાવળ કરવા જેવું છે હારી હમજેણ સમજવાને માટે બીજી બધી પંચાયતોને પડતી મેલીન સદગુરુના ભજનમાં મન જોડવા જેવું છે નગર આમાં રહી જાય આમાં સમય વહી જતા કાંઈ વાર લાગે કાંઈ વાર લાગે જરાય વાર નથી લાગતી મેળો મોંઘેરો દેહ માનવી કરજો કિંમત આવાર ભરમે ભટક્ષ્યોના ભોલ્યુમાં ગ્રહી લ્યો ગુરુનો આધાર આપણો દેહ નરવો હોય સુખસાહેબીના બધા સાધનો હાજર હોય કુટુંબ બળ હોય બાહુબળ હોય સંપત્તિબળ હોય મિત્રબળ હોય પણ એમાં એનો એકેયનો આધાર રાખવા જેવું નથી ગુરુનો આધાર પકડો ગુરુનો આધાર પકડો બાકી દુનિયાના એવા માણસનો તમારે આધાર એ તમને કામયામ નહીં નીવડે નહીં સંપત્તિનો આધાર કામયામ નીવડે નહીં કોઈ મનુષ્યનો આધાર તમને કામયામ નીવડે તમને ગુરુનો આધાર કામયામ નીવડશે તમારે કદાચ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ ઓળખાણ કરવી હોય તો મોટા મોટા અધિકારીઓ ઠેઠ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન સુધી તમે સિદ્ધિ ફોનથી વાત કરી શકો એટલી તમારી ઓળખાણ હોય હે પણ જ્યારે દેહના સંધ્યાકાળનો સમય આવે દેશ છોડવાનું ટાણું આવે ત્યારે વડાપ્રધાનને એક રાષ્ટ્રપતિને ફોન કરીને એમ કહેવાય કે તમે જરાક કામ કરી દેજો પાછું મારે મનુષ્ય દેહમાં જ નિમણૂક થવું છે પાછું મારે મનુષ્ય દેહમાં જ ભાઈ સાહેબ નિમણૂક થવું ક્યાંક ભલામણ કરી દેજો ભગવાનને ક્યાંક ઘોડા ગધેડા નાખે નહીં ફોન કરીને એને એમ કહેવાય ઈવડે એમ કે અમે ક્યાં જવાની અમને ખબર નથી તમારી નિમણૂક શું કરી દઈ મનુષ્ય દેહમાં તમને નિમણૂક કોણ કરી દઈએ કોણ કરી દે સદગુરુ કરી દઈએ અને સદગુરુ જેને મજાને સદગુરુના ઘરથી જેને પરવાનો મળી ગયો હે એણે લેરથી ન ગાયું કે કૃપા એવો ઘર પાયા ભક્તિ મુક્તિ ભંડારા રજમોરા ગુરુ ચરણે હવે મારા કાંઈ હલપમાં થોડાઓ અવતારા કારણ કે દેખ્યા દિલ દિધારા મેરા સદગુરુની અણસારા પ્યારા મેં તો દેખ્યા દિલ મેં દિધારા સદગુરુની કૃપા જેને થઈ કાયમને માટે મનુષ્ય દેહમાં નિમણૂક થઈ ગયો ઈશ્વરાસિના ચક્રમાં ક્યારેય જાય નહીં નહીં જાવે રે નહીં જાવે જેણે સાસા સદગુરુ સેવાય નર નહીં જાવે હે આ પરવાના જેને સદગુરુના ઘરના મિયાન મળ્યા નિમણૂક થઈ ગયા બાકી પ્રતીતિ થઈ ગઈ એના પુરાવા છે ને કેનો આધાર આપને કામયામ નીવડે સદગુરુનો આધાર કામયામ નિવડે એ સિવાય બધા આધારના કામમાં અને તુલસીદાસ મહારાજે તો ભાષામાં ગાયું કે ગુરુ સગા કા સંત સગા અંતે સગા શ્રી રામ તુલસી યહ સંસાર મેં ઠરવાના છે તિન ઠામ આનો આધાર પકડજો બાકી કોઈ તમને કાયમ આવવાનું નથી કોઈ કાયમ આવવાનું નથી પછી શેલી ઘડીએ તો હમુના તમારામાં તમારાથી છૂટા પડવાનો પ્રયાસ કરશે કે હવે આતા બહુ દુઃખી છે ભગવાન એને તમારા ચરણે લઈ લ્યો ને એટલે અમે સૂટા આતા હે કા છેડા તોડવાનો પ્રયાસ ચાલે છે ને પછી હે ભગવાન હવે એની દોરી ખેંચી લ્યો તો બહુ સારું અમે છૂટા થાય પ્રભુ એની દોરી ખેંચી લ્યો તો ભગવાન કે મારે અહીં ફીનલા ને ફીનલા પીડા કેટલાક ખેંચ કેટલાકની દોરીઓ ખેંચવી હું ઠાકી ઈ કોઈ આધાર હાચો કોઈ પાસે નહીં ઉભો રહીએ તેથી તમારી સમૃદ્ધિ પટ્ટો પર તમારો સદગુરુ આવી રહે કે આવી જા આવી આવી પણ સદગુરુ છે એ આપણું વાવડું ચાલે છે અને અધોગત્ય જાતા જીવને પાછો ઈ વાળી લે સદગુરુ વાળી લે છે મળ્યો મોંઘેરો દેહ માનવી કરજો કિંમત આવાર ભ્રમે ભટકશીઓના ભૂલમાં બ્રહ્મવાણીમાં ક્યાંય ભટકવા જેવું નથી આવા કોઈ બ્રહ્મ માર્યા જેવું નથી બીજી રીતે કહતો કે જે સિદ્ધાંત જે મત જે સિદ્ધાંત તમને જીવતા જીવન મુક્તિનો લાભ ન અપાવે પછી તમને મોક્ષ મળશે એ રહેતા રહેતાને તમને કોઈ એમ કે મર્યા પછી તમારો મોક્ષ થાય છે તો એ ભરોસો ન રાખવો જીવતા મોક્ષ થાય એવું કંઈક કરો મર્યા પછી થાય એની આપને ખાતરી શું એની પ્રતીતિ શું ની ભરોસો કેમ રાખી શકાય રાખી શકાય કોઈ એવા સદગુરુ સંતનું લક્ષ્ય લ્યો કે તમને જીવતા જ મોક્ષની ની પ્રતીતિ થઈ શકે જીવતા જીવન મુક્તિનો લાભ મળી શકે એવા સદગુરુ સંતના ચરણનો આશરો લઈ કે જીવતાજી લાભ લઈ 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 મોજ મજા આ એવું કાઈક ગોતો એવું કાંઈક ગોતો સંતોએ જીવતા મોજો માણી લીધી ભલે આખા જુનાગઢ ને એમ લાગતો હતું કે જ નરસૈયો ભૂખોન તરસો રહેતે પણ નરસૈયો ભગવાનના ધામમાં રમણ કરતો હતો નરસૈયો ભગવાનના ધામમાં રમણ કરતો તો રજપૂતાણા માત્ર રજપૂતાણા રાજની અંદર ઠેર ઠેર એમ થતું હતું કે આ મીરા સાધુનો સંગ કરીને રાણો એને રાણીના રાણીની રીતે રહી હોત તો કેવા વૈભવને કેવા સુખાપદ બધા એવી ગણતરી કરતા હતા ને આ ભગતડા વેરી રહીને કેટલી દુઃખી થઈ તોય લે હજી સાધુનો સંગ મેલતી નથી એમ બધા વિચારતા હતા ત્યારે મીરા તો ભગવાનના ધામમાં જ રમણ કરતી હતી ભગવાનના ધામમાં જ રમણ કરતી હતી જેને પરમધામ કહેવાય જેને અક્ષરધામ કહેવાય જેને કૈલાસ ધામ કહેવાય જેને વૈકુઠ ધામ કહેવાય એ ક્યુ કે સદગુરુ એ તમને લક્ષ્ય બતાવ્યું એમાં જેની વૃત્તિ પહોંચી એ કાયમને માટે એ સ્વરૂપની લીજત લીધા કરે છે એને જે આનંદ છે એ દુનિયાના શેનશાનો શેનશા હોય તો એને એ આનંદ ન હોય એ આનંદ ન હોય આ તો પછી લાફા મારીને ગાલ લાલ રાખવાના એમ જા આપણે ધનવાન કહેવાય ને પછી કાંઈક તો આમ આપણે માભામ રહેવું ને પણ માલિક હોય તો હોળિયું બળતી હોય બે બે ટેબ્લેટ લે થઈ નીંદર આવે આ સંપત્તિનું દિહાળી મેળવી બબે ટેબલેટ લીધે તો નીંદર આવે ને રાઈત નો હે રાઈતને ફટાક્યા ફૂટ્યા કરે ની નીંદર ન આવે અને આને આઠે આનંદ આઠે પોર લેર એ જ ખુમારી ની જ મસ્તી જ્યાં કલ્પનાનું તો નામ જ જોવા ન મળે જ્યાં કલ્પનાનું નામ જોવા ન મળે પરમધામ આકાશની ઉપર નથી પૃથ્વીની નીચે નથી દરિયાના તળિયે નથી પરમધામ તમારા ઘટમાં છે અને પરમધામ કેને કહેવાય જ્યાં પરમાત્મા રહેતો હોય એને પરમધામ કહેવાય ને કેને કહેવાય પરમધામ કેને કહેવાય કે બહુ આરસના હારા પાણા હોય સોનાના બંગલા હોય નહીં જ્યાં પરમાત્મા રહેતો હોય એને પરમધામ કહેજો પરમાત્મા રહેતો હોય પરમધામ તો વેદના મતે શાસ્ત્રોના મતે પુરાણોના મતે પરમાત્મા ક્યાં રહે છે શાસ્ત્રોના વેદના પુરાણોના મતે મનુષ્યના ઘટમાં સોળ કળાએ સંપૂર્ણ બિરાજે છે તો હવે તો કયો પરમધામ મારા ઘટમાં છે હવે તો કયો પરમાત્મા આપણા ઘટમાં હોય તો પરમધામ બીજે ક્યાં આવ્યો હાલો લોકો કયો ધારાઘટમાં પીયુ બિરાજે તો પરમાત્મા રહેતો હોય પરમધામ અને પરમાત્મા વગરનું ગમે એવું પરમધામ હોય તમારે શું કરવું વૈકુટમાં જાવ ત્યાં ભગવાન નો હોય ચાલો શું કામનું લાડવાથી હું આઈ નથી જ જડતા તમને વૈકુટમાં જડે હિંડોળા ખાય આઈ નથી જડતી હે યા તો કેસે દાસ દાસીઓ હોય હોય ને આમ પંખાની હવા નાખે એના કરતા આપણે અહીં એસી ફૂફાડા એના હાટું વૈકુટમાં જવું છે ભગવાન હાટું જવું છે સંપત્તિ હાટું જવું છે વૈકુટમાં ભગવાન હાટું જવું છે ભગવાન હાટુ જવું છે ને તો વેદ માટે શાસ્ત્રો માટે પુરાણ મતે જુઓ તો ભગવાનનું નિશાન ક્યાં બતાવે છે તારા પરમ શબ્દ્રમ્વર છે શબ્દ છે નક્કી કરો નક્કી કરો પ્રાણ એ પરમધામ છે શબ્દ એ સાક્ષાત ઈશ્વર છે હે એથી કોઈ ન્યારું ખરું કે એથી ન્યારું કાઈ નહીં તો આપણે કામ ભગવાનથી છે પણ જો મનમાં એવું ભરાઈ ગયું છે ભગવાન ભૂલાઈ ગયા છે ને ખાલી ધામના વખાણ સાંભળીને આવું સુખ મળે નામ મળે ને એટલે એને માટે માણા લલસાય છે ઈશ્વરની આરે આપણે તો ઈશ્વર આરે મતલબ છે આપણે તો ઈશ્વર આરે મતલબ છે અન્યાયરે મતલબ નથી અને અન્ય આરે મતલબ હોય એને ભક્ત ન કહેવાય મતલબ હોય એને ભક્ત કહેવાય મતલબ હોય એને ભક્ત કહેવાતો જ નથી માતા ગુંતાએ ભગવાન કૃષ્ણને કીધું કે હજીવ ગમે એટલું દુઃખ પડે પણ તમારો હથવારો રહેવો જોઈએ મારે દુઃખનો ડર નથી દુઃખથી હું બીતી નથી દુનિયા ગમે કે એને હું કઈ વિચારતી નથી ભગવાન હું વિપ્તિને વિપતી નથી કહેતી અને સંપત્તિને હું સંપત્તિ નથી કહેતી માતા કુંતા તમે ભૂલાવ એને હું વિપ્તિ કહું છું અને તમારો હથવારો એને હું સંપત્તિ કહું છું માતા કુંતાનો મત પાંડવોની માં પાંડવોની માં માતા કુંતાનો મત ભગવાનને કૃષ્ણને કે તમે ભૂલાવ એને હું વિપ્તિ કહું છું અને તમારી યાદીને તમારો હથવારો એને હું સંપત્તિ કહું છું દુઃખ ભલે હજી પડે પણ ભેળા રહીજો ભેળા રહીજો મારી આ માગણી છે જો આને ભક્ત કહેવાય અને આપણે ગુરુ માગણી કરતા હોય બાપા જરાક આમ ગાડું આમ થોડુંક ઉતરી ગયું છે પાટે ચડાવી દો ને એટલે બસ મારો બાપ તમારી કૃપા ગુરુ પાટે ગાડું ચડાવી દે એટલે જવા જ દે ગુરુ ગુરુ ને ઘીરે આનું ગાડું ગુણતા ક્યાં જાય गुरु के एक जावसू बापू जावसू આવજો બાય બાય પાછો વળી નો જોવે ગુરુને નથી ભૂલ્યા ને ઈ ખાટી ગયા ગમમેવા સમય માં ગુરુને નથી ભૂલ્યા ઈ ગુરુને ભૂલ્યા ઈ બધું ભૂલા ગુરુ મેલીને પૂરું ભૂલીને ભવ નરક કુંડ અધિકાર દાસ લાભુ કે એને જરૂર રહેશે સ્વરાશીનો ભટકાર જો સદગુરુ ભૂલાય ગુરુની યાદી ભક્ત એને અન્ય કોઈ મનમાં વિચાર નથી અને ઈશ્વર આયરે સંબંધ છે એનાથી જ જેને પ્રીતિ છે મળ્યો મુંગેરો દેહ માનવી કરજો કિંમત આવાર ભરમે ભટક્ષીઓના ભૂલમાં ગ્રહી લ્યો ગુરુનો આધાર હાચા વેપારી સંત છે સદગુરુ દયાળ પરમાત્મા સ્વરૂપી માલની સાચી રીતે ઓળખાણ કરાવનાર હોય તો સંત છે બાકી પરમાત્માના તમને પૂતળા પકડાવી દે પરમાત્માને ઓળખાવે એવા ગુરુ મળવા દુર્લભ છે ચિત્ર પકડાવી દે એનું એની પ્રતિમા પકડાવી દે પણ સીધે સીધો આંગળી ચીંધીને દેખાડે ને એવા તો કોક કોક છે એ ભલામણા તમને એવા સદગુરુ મળ્યા છે કે આમાં આંગળી ચીંધીને બતાવ્યો કે આરિયો તારી તેવડ હોય છે કરી લે સેવા દેવ અણઘકી અષ્ટ ભૌર ની કરી લે દીદાર દિલ ભીતર કરી લે દેખ દીદાર તેરે દિલ ભીતર કરી લે સમરણ સુખે મનમાં યોગી તરત તમાસા તનમાં ભટકત ભટકત બૌત ફૂલાયો તે મરમ નથી ખોજ્યો મનમાં જોગી તરત તમાસા આંગળી ચિંદીન દેખાડી દે ઓરિજિનલ માલ પરમાત્મા સ્વરૂપી ઓળખાવનાર અનુભવી સંત છે અનુભવી સંત છે એ રંગ રૂપ આકારમાં ક્યાંય ચિંધતા નથી જ્યાં પ્રત્યક્ષ વિરાજે છે ન્યા આંગળી ચિંદે છે કે આ રિયો આ રિયો અને હાવ સાદી ભાષામાં આપણા ગામડિયાના માણસોને સમજાય એમ કે દલ દેવળ મનમસીત વૃદ્ધિ તો પડે પ્રતીત વિશ્વાસીને ઘેરવધામણા ઊનગરાયો અમર અતીત અલખને આરાધો કોણ કે તમારા આત્માને સાધો જીવન કે સોય નર જોગી એ તમારું દેહ દેવાલય છે મન દિલ દ્વારકા કાયા કાસી જાણ દસ દ્વારાના દેરામાં દાદુ તારા પિયું પૈસાણ ક્યાં દેખાડ્યું પ્રત્યક્ષ દેખાડ્યું એ એ આમાં આવે જ આવે બોલ બોલાવે જ્યાં જોઉં ત્યાં સરખો આ દેવળે દેવળે કરે હોંકારા એને તમે કાંઈક અનુભવી પારખ થઈને પરખો આ કોણે બનાવ્યો છે સરખો આના ઘડવાવાળાને ઓળખો આ કોણે બનાવ્યો છે પ્રત્યક્ષ આમ પરમાત્માની ઓળખાઈનો છે ને હે કે અટકળ ક્યાંય મૂળ કમળમાં જોઈ લે વિચારી તારી નાભી કમળમાં માલ આ ઓહંગ અને સોહમ તારા ઘટમાં વસે એક હિરો બીજો લાલ ઈ આનંદ થી તને આનંદ શેરે દાસ ધીરો કહેશે કથી પિતાનું ધન હાચું પુત્રને માલમ નથી જૂના ખાતા ખોળોન હું મરો છો મફતના મથણા મથી આમાં કંઈ અટકળ ખરી અનુમાન ખરું અટકળને અનુમાન આપણે ક્યાં સુધી રહીએ છે કે ગુરુ બતાવ્યું એ લક્ષ્યમાં આપણી વૃત્તિ વિરામતી નથી ત્યાં સુધી એ લક્ષ્યમાં જેની વૃત્તિ વિરામી ગઈ અને અટકળ કે અનુમાન નહીં એના મનના તો ધડા બંધાઈ ગયા પછી જગતમાં કોઈ જન્મો નથી કે એના મનના મતાને કોઈ ડગાવી શકે કારણ કે નિશાને વૃત્તિ ભૂગી ગઈ ને ચાખી લીધો સ્વાદ આવી ગયો પછી તમને ગમે આવીને એમ કે તું કેશો એનો સ્વાદ કાંઈ એટલો બધો મીઠો નો હોય કે નો ખાધું હોય એને કહેવા જા મેં ખાધું નો ખાધું હોય ને એ તું ગમે એવા ફાકા મા રહી ને એ તારી વાત માન્ય કર લે બાકી મેં ખાધું છે તું મને બનાવવા આવ્યું ઓધવજીને સાફ શબ્દોમાં ગોપીઓએ કહી દીધું કે આવ્યા તયું ના તમે તત્વજ્ઞાનનું ટીપણું લાંબુ લાંબુ કર્યું છે ને સમજાવવા મીંડાશો નિરંજન છે ને નિરાકાર છે અરૂપી છે અવિગત છે ને કેટલાય વિશેષણો આપી રહ્યા છો હે બ્રહ્મ સ્વરૂપે છે ને બ્રહ્મ જ્યોતિરૂપે રહ્યો છે ને તમે કયું ના આ કૂટણા કૂટોશ આ બધી વાતો રાધાજી કે ભગવાન ન જોયો હોય ને એને કહ્યો અમે જોયો છે જાણ્યો છે માણ્યો છે કોણ કહો બ્રહ્મજ્યોત જ્ઞાન કિસે કહો ઉદ્ધો અમારે સુંદર શ્યામ માર્ગ પ્રેમ કો શુદ્ધો તમે વળી ભગવાન કૃષ્ણ વિના બ્રહ્મજ્યોત કેને કહો છો ગોપીઓ કહે રાધાજી કે તમે ભગવાન કૃષ્ણ વિના વળી બ્રહ્મજ્યોત કેને કયો છો અને ઈજ સાક્ષાત ઈશ્વર છે આ સિવાય જ્ઞાન કેને કહો છો આ સિવાય કેને જ્ઞાન તમે વળી ગયો છો જાજી વાતો કરો ઈ કોણ કહો બ્રહ્મજ્યોત જ્ઞાન કિસે કહો ઉદ્ધો અમારે સુંદર શ્યામ માર્ગ પ્રેમકો શુદ્ધો સાધકને માટે સદગુરુ જ બ્રહ્મ જ્યોતિ છે અને સાક્ષાત બ્રહ્મ છે આ નિશ્ચય આ જ્ઞાન છે વાતો કરતા આવડી જાય એટલે જ્ઞાની થઈ ગયો એવું કંઈ છે નહીં તમને હું કહું છું એક જ્ઞાનનો શબ્દ બોલતા ન આવડે ને જરાય મૂંઝાતા નહીં કે આપણે ગુરુના બાળક છે એટલે બે પોલ પીંજવા જ પડે એવું કાંઈ નથી હો એવું કાંઈ નથી ને એવી એવી બહુ તલપ રાખવી એ નહીં ન કાંઈ બોલતા આવડે કાંઈ નહીં તમને નક્કી થઈ ગયું છે વસનમાં પ્રતીતિ આવી ગઈ તો તમારા જેવો કોઈ જ્ઞાની નહીં તમારા જેવો કોઈ અનુભવી નહીં હા એક શબ્દ ન બોલતા આવડે અને ભજન ગાતા ન આવડે તોય કાંઈ નહીં તો કાંઈ રાગડો કાઢવોય નથી કાંઈ ખોટું ખુવાર થવું નથી આ નક્કી થઈ જવું જોઈએ આ રાગડા તો આ પ્રતીતિ કરાવવા હાટુંથી કાઢવા પડે એ પ્રતીતિ કરવા હાટુંથી અનુભવ બાર એક શબ્દ નો હોય શાસ્ત્ર પુરાણ મતે હોય શાસ્ત્ર મતથી વેદ થી કે પુરાણ થી વિરુદ્ધ ન હોય એને જ અનુભવવાણી કહેવામાં આવે છે શાસ્ત્ર મત પ્રમાણે હોય એને જ વાણી કહેવાય છે બાકી આપ દુનિયામાં પાર નથી શાસ્ત્ર મતે વેદ મતે ઋષિ મુનિઓના મતે એ સિદ્ધાંત વાળી વાત છે એ સિદ્ધાંત વાળી વાત છે સસા વેપારી સંત છે સદગુરુ દિન દયાળ જેના હૃદયમાં કાયમને માટે દયા જ વેરસા કરે છે જે આપણા અવગુણ જોતા નથી આપણી ભૂલ જોતા નથી હંમેશને માટે ભૂલ સુધારવાને માટેના પ્રયાસો સંતોના હોય છે જો કોઈ મહાપુરુષની વાતને માન્ય કરીને જીવનની ભૂલ સુધારી લે તો એવા તો કેટલાય કાસા પિત્તળ હોના બની ગયા પંજા લગ્યા ગુરુ પારસકા ગુરુગમથી એક નામ પકડ લે બાજી છે એને હારો ક્યાં કાસા પિત્તળ હોના બની ગયા સોના બની ગયા ક્યારે બધા કે મહાપુરુષની વાતને માન્ય કરી સંતના સિદ્ધાંતે અનુસર્યા ત્યારે કારણ કે જેનો સ્વભાવ જ તારવાનો છે જેના મનમાં દ્વૈત નથી મારોપણું નથી તારાપણું નથી કોઈ ભેદ દ્રષ્ટિ નથી એ સંત છે સંતનીમાં સિંગડા ન ઉગે જેની સમાન ભાવના સર્વ કોઈને તારવાનો જ ભાવ કોઈપણની ભૂલ સુધારીને સિદ્ધાંત પર લ્યાવો એ સંતોનું કર્તવ્ય છે પણ જે એની વાત માન્ય કરે કદાચ ગાડી ખાઈમાં ઉતરી ગઈ હોય ને તો હાઈવે ઉપર આવી જાય એ વાત પાકી છે ખાઈમાં ઉતરી ગઈ હોય તો હાઈવે ઉપર આવી જાય કારણ કે સંતો પાસે ઓર તાકાતની ક્રેન છે ઓલું ટોરસ કેટલા વજનવાળું હોય એની ક્રેન ખાઈડમાં ગયું જ નથી કારણ કે એટલા ટનના વજનની કેપેસિટીની ક્રેન હોય એટલે કાઢી લે એવા એક ટોરસ એવા હજાર એવા લાખ એવા કરોડ કરોડોની સંખ્યામાં એવા ટોરસ કદાચ ખાડામાં ગયા હોય ને તો એને કાઢવાનું બારા એટલા હોશ પાવરની ક્રેન મહાપુરુષ છે એ એટલા હોશ પાવર ને હાવ ગાડામાં ગાડી વહી ગયું નહીં હાઈવે ઉપર લે આવી દે આ હમી હોત જ કરી લીક થઈ ગયું હોય ને ટક્યું તૂટી ગયું હોય બધું હરખું કરી દે અને કલર મારી દે એટલે તમને એમ થાય કે તો નવી છે ટના ટન નવી બનાવી દઈએ બંગાર ઘટાડા ને નવી કરી દઈએ પણ એ ક્રેન નાઈ રે આપણો આંકડો લાગી જવો જોઈએ તો કામ થાય નર્કુંડ માં ધર્મરાજા એ પગ બોલ્યો તે નવ કરોડ જીવે આંકડા લગાડ્યા કેટલા નવ કરોડ જીવે ધર્મરાજા ને ટાંગે આંકડા લગાડ્યા નવ કરોડ બારા નીકળી ગયા ને દુર્યોધન માળે નો લગાડ્યો જે નારો ટાંગો બોલ્યો તો એને નો લગાડ્યો એને લગાડ્યો હોત તો ઈવડો એ બારો આવી ગયો હોત એ આવી ગયો જેના હૃદયમાં હંમેશ ને માટે દયા જ વર્ષા કરે છે કરુણાની વાદળી વર્ષા કરે છે દિન દયાળ દિન એટલે દુઃખી થાય દુખી ઉપર દયા કરનાર સદગુરુ સંત છે આપણે કરોડોના માલિક હોય ને તોય દુઃખી જમજ અજબોના આપણે માલિક હોય તો દુઃખી સમજ્યો કારણ કે મનથી સુખી નથી મનથી સુખી નથી મનથી સુખી સુખી હાચો કરોડો રૂપિયાએ અબજો રૂપિયા એ આપણે દુખી સહી મનને એક નિરાયતનો શ્વાસ ન લેવાતો હોય તો આપણી જાતને દુઃખી માનજો મનમાં ઈશ્વર ભજનનું ચિંતવન ન થતું હોય તો તમારી જાતને દુઃખી માનજો સુખી નથી તમારા મનની અંદર ઈશ્વર ભજનની ધારા ચાલુ રહેતી હોય તો માનજો કે મારા સદ્ગુરુએ હવે મને સુખી બનાવ્યું હવે સુખી બનાવ્યો અને આ સુખી બનશો એટલે આ તમને આનંદય આવશે આનંદય આવશે લેર આવશે એના ઉભરા આવશે હોવા તો સંપત્તિ વધે એટલી કલ્પના વધે આનું ક્યાં સેટિંગ કરવું કરવું અહીંયા કઈ રીતે કરવું અહીંયા સેટિંગ કરવા જેમ વિખાઈ ગયું ખોટી રીતે થઈ ગયું કીધું હમણાં પૈસા એવા છે તો આ ફલાણી જમીન પોપડું લઈ લઈને સેટિંગ થાય પોપડું લોસા વાળું નીકળ્યું પોપડું લોસા વાળું નીકળ્યું હવે સેટિંગ નો વિખાઈ ગયું ન વિખાઈ ગયું તો સદગુરુ એવી દયા કરે ને તમારા મનનું સેટિંગ કોઈ દી વિખાય નહીં કોઈ દી સેટિંગ વિખાય નહીં એવી રીતે મનને એવા ઠેકાણે મેલી દે કે મનમાં દી કલ્પના ન વ્યાપે નગર સેટિંગ વિખાઈ જાય ને તો ન મજા આવે તો મજા ન આવે એ ગાડીમાં કાંઈ વાંધો નથી ને કેમ ગેરેજમાં મેલે ભાઈ એલાઇમેન્ટ કરવું પડ્યું હતું એલાઇમેન્ટ વિખાઈ ગયું હતું બે ક રોદામાં બહુ હાલીને રોદાવાળા રસ્તે પછી એલાઇમેન્ટ વિખાઈ ગયું હતું ટાયર ઉતારે એટલે એલાઇમેન્ટનું સેટિંગ કરવા માટે ગેરેજમાં મૂકવી પડે તમને સદગુરુ એવું સેટિંગ કરી દે ને જન્મ જન્મ તમારે એલાઇમેન્ટ વિખાય જ નહીં ટાયર ઉતરવાનું ભાઈ નહીં એવું એવું સેટિંગ કરી દે ને એવા ઠેકાણે મનને મેલી દે પછી ગમે એવા રોદા રસ્તો આવે ને પ્રહલાદને કેટલો રોદાવાળો રસ્તો આવ્યો દુબાકા ગાડી મારી લે છે ને એવો રસ્તો આવ્યો તો એનું સેટિંગ ન વિખાણું લે અને આપણે કોણ જાણે કેવી ગાડીઓ છે હાઈવે ઉપર વિખાઈ જાય એટલે હાઈવે ઉપર હાઈવે ઉપર એલાઇમેન્ટ હોયું જાય એટલે આપણી આવું તકલાથી ગાડીઓ લાગે હાઈવે ઉપર સેટિંગ વિખાય જાય અને ઓને એટલો રોદાવાળો રસ્તો આવ્યો હે પણ નો વિખાણું કારણ કે એનું એવા કારીગર સદગુરુની કૃપાથી એવું સેટિંગ થઈ ગયું રોદાવાળા રસ્તા તો આવે પણ જેના મન નિશાને પહોંચી ગયા જેનો મનનો ધડો બંધાઈ ગયો એના મનમાં ક્યારેય એક કલ્પનાનું કે સંશયનું કોઈ સ્ફુરણ જ ન ફૂટે કલ્પના કે સંશયનું ફૂરણ ન ફૂટે દુઃખના ડુંગર રૂટી પડે ને તો એ સમજી લે કે આ મારા કર્મની પીડા મારે ભોગવવાની આને માટે મારે બીજે ક્યાંય સલાહ સૂચન લેવા જવાની જરૂર નથી પણ સુખનો દાતા ઈશ્વર છે અરજ કરવી હોય તો એને કરી લઉં

હરદમ હરિના ગુણ ગાવે સાધુ એવા નરસેપારી સદગુરુ દિન દયાળ દિનની ઉપર દુઃખીની ઉપર દયા કરનારા સદગુરુ સંત છે જેનો સ્વભાવ દયા સાગર કહેવાય છે કરુણા સાગર કહેવાય છે જેનો સ્વભાવ હંમેશને માટે તારવાનો 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 અને તારવાનો છે પણ જીવને સમજણમાં નથી આવતું જીવને સમજણમાં નથી આવતું એટલે બિચારો અટવાણા કરે છે મુંજાણા કરે છે સદગુરુ છે દીનદયાળ ગમે એવા તારા દુઃખનો અંત આવી જાય એવું ઠેકાણું હોય તો સદગુરુ સંતનું ચરણ છે દુઃખ નિવારણ સદગુરુ સંતનું ચરણ છે જે જીવેના ચરણે પૂગી ગયો એના દુઃખનું નિવારણ થઈ ગયું એના દુઃખનું દુઃખ નિવારણ સદગુરુ સંતનું ચરણ છે પણ કુળ કપટને પરહરી જે મન અર્પે ગુરુજીની પાસ કુળ ને કપટને પરહરીને મન જે ને સોંપી દે તમારે જે વસ્તુનો ઘાટ ઘડવો હોય એ કારીગરને આપવું પડે ને સોનાની લગડીનો ઘાટ ઘડવો હોય તો સોનીને આપવી પડે લોઢાનો ઘાટ ઘડવો હોય તો લોઢાનો ટુકડો લોહારને આપવો પડે લાકડાનો ઘાટ ઘડવો હોય તો લાકડાનું બટકું સુધારને આપવું પડે કપડાને વ્યવસ્થિત બનાવવું હોય તો એ તાકો દર્જીને આપવો પડે જેના જેના કારીગર છે રોડખોડ પથ્થરને તમારે સુંદર રૂપ આપવું હોય તો એ પથ્થરને શિલ્પકારને આપવો પડે એમ આપણે આપણા મનનો ઘાટ ઘડવો છે કેવી રીતે ઘાટ ઘડવો છે મનને બ્રહ્મરૂપ બનાવવું છે મનનો કેવો ઘાટ ઘડવો છે મનને બ્રહ્મરૂપ બનાવવું છે મનને બ્રહ્મરૂપ બનાવવાનો ઘાટ ઘડનાર સદગુરુ સંત છે મનને બ્રહ્મરૂપ બનાવી દે બ્રહ્મરૂપ બનાવી દઈએ જેણે જેણે સદગુરુને મન સોંપ્યા એના મન બ્રહ્મરૂપે બની ગયા એવો ઘાટ ઘટ નાખ્યો આપણે દુનિયામાં જોઈએ છીએ કે એક આળસનો પથ્થર રોડખોડ હોય શિલ્પકારના હાથમાં આવે ને ભગવાન કૃષ્ણ કે રામની મૂર્તિ બનાવે તો એ પથ્થર જગતમાં ભગવાન થઈને પૂજાય છે એલા ઘાટ ઘડાય તો પથ્થર ભગવાન થઈને પૂજાય તો માણા હું કામ નો પૂજાય ઘાટ ઘડાય તો પથ્થર પૂજાતો હોય તો માણસું કામ ન પૂજાય ને જેની જેની પૂજાઓ છે એના ઘાટ ઘડાણા એની છે એની છે જેના ઘાટ ઘડાય ગયા એની પૂજા છે ગુરુ ચરણ મેં ચિતલાયા એના એના ઘાટ ઘડાયા પણ સર્વ રીતે એ ટુકડો એને અર્પણ થવો જોઈ પછી ને આ બુદ્ધિનો કોઈ ડખો નહીં

કે અર્જુન હવે રાતના બહારથી આ બેગડી હોઈ તો કે આ ભગવાન રાતના બહાર થઈ ગયા હોઈ જવાય ને એટલે ભગવાન હશો અમીડા ગેલા તેધી મેં રાતના બહાર હતા અને દિવસના બહાર કીધા તોય તે આ પાડી આજે દિવસના બહાર છે ને રાતના કહું તોય આ પાડજો કે પ્રભુ મારે શું કામ બુદ્ધિને કસવી જોઈએ આપ જે કહો એ વચન મને માન્ય છે તે ધરી રાત્રિના બારે તમે દિવસના બહાર કીધા ત્યારે આપણે જ્ઞાન ધ્યાનની વાતો કરતા હતા એટલે જ્ઞાનનો સૂર્ય ઉગ્યો હતો અટાણે દિવસના બારે તમે રાત્રિના બાર કીધા આપણે જરા ગામ ગપાટા મારતા હતા એટલે કદાચ તમે રાત્રિ કીધી હોય મારે હું કમ બુદ્ધિ કસવી જોઈએ આપ જે કયો એ મારે વચન માન્ય છે રાઈત કયો તો રાતને ને દી કયો તો દી એનો ઘાટ ગણાય આ તો ત્રણ ભુવનમાં મારે તડાકાન ગુરુને હોત જ્ઞાન બતાવે એક વાત ગુરુ કરે તે આવડો આ બે ત્રણ આડી અડાવે એ મૂર્ખને બોધનો લાગે એને સંત વધારે હું સમજાવે હે એ વધારે હું સમજાવે ગુરુન કે ગુરુ મારે તમને એમાં નો ખબર પડી જરાક હું સમજી લે કા એમ કર એમ કર તારી રીતે ભાઈ હે મનરૂપી ટુકડો સદગુરુ કારીગરને સોંપી દેવાનો છે આખા ગીતા જ્ઞાનનો સાર એ છે કે મન એને હંપી દેવું આખા ગીતા જ્ઞાનનો સાર ભગવાન કૃષ્ણ વારે વારે કહે છે કે મારે પરાયણ બની જા મારે ચરણે આવી જા તને બધા કર્મના બંધનમાંથી મુક્ત કરી દો મારે પરાયણ બની જા મારા ચરણે આવી જા મારે ચરણે આવી જાય એમ કહે કૃષ્ણ તો બે ફૂટ જ અર્જુન આગા હતા પણ બુદ્ધિથી નોખા પડતા હતા બુદ્ધિથી નોખા પડતા હતા જ્યારે ગીતા જ્ઞાનથી પોતાના મનનું સમાધાન થયું ને કૃષ્ણને કહી દીધું કે તમે મારા સર્વ રીતે શું છો મારા કલ્યાણકારી છો મારા ભગવાન છો તમે જે કહો એ મારે માટે હવે માન્ય છે હું યંત્ર છું અને તમે ચલાવનાર છો તમે જ્યાં આંખો ત્યાં મારે હાલવાનું થાય છે બસ આટલું કીધું અને કૃષ્ણની કરુણાની વાદળી વરસી ગઈને ગીતામાં તિલકરૂપ શ્લોક કહી દીધો કે સર્વ પરિતે પરજ્ય મામે કેમ વ્રજ બધા કર્મ ધર્મની ગળમથલ મૂકીને મારે ચરણે આવે તને બધા કર્મમાંથી મુક્ત કરી દો અને કરી દીધો કરી દીધો એમ સદગુરુ સંતના ચરણે જે મન સમર્પણ કરી દે મન સમર્પણ કરી દે જેના ફળે જેના ફળે એવા બ્રહ્મનિષ્ઠ ગુરુ એના જે વચને વચન પ્રમાણ કરીને હાલ્યા સમર્પણ ભાવ થઈ ગયો એના મનનો ઘાટ ઘડાઈ ગયો બ્રહ્મરૂપ બની બ્રહ્મનો ભેદ મારા ગુરુએ બતાવ્યો પછી બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળે સદગુરુના જેણે ચરણ ગ્રહ્યા એના કાચ તો એમ સરે પ્રેમ ધરીને આવે ચરણમાં એના પર હાથ ધરે સદગુરુના ચરણ ગ્રહ્યા એના કારજ તો એમ સરે બ્રહ્મને ભજતા મન બ્રહ્મરૂપ બની ગયું કુળ કપટને પરહરી મન અર્પી દે ગુરુજીની પાસ કુળ ને કપટને એક બાજુ મૂકી દેવું સદગુરુના ચરણે આ લબાસો ભેળું લઈને ન જવાય સદગુરુના ચરણે જાય ત્યાં બધી પંચાયત મેલીને જવાય ગંગા સતીએ પાનભાઈને કીધું બેટા પાયર પડી જવું હોય ને ખરેખર લાભ લઈ લેવો હોય તો નિર્મળ થઈને આવો મેદાન જાણી લ્યો જીવની જાત સજાતી અને વિજાતીની જુગતી જણાવો એટલે બીબા ઉપર પડી જાય બીજી બેટા મનના બધા ડખા મૂકી દે નિર્મળ મન કરીને આવી જા તારો જન્મ સફળ થઈ જાય સજાતી વિજાતીની તને જુગતી જણાવો સજાતી દહેશે એમાં વિજાતી આત્મા છે એ પદની તને ભાન કરાવવું તો તારા જીવનમાં બીબા પર બીજી પડી જાય અને પાડી દીધી ને પાડી એ દીધી ને ક્યારે કે બાઈ સર્વ રીતે ગંગા ગંગાસ્તીબાઈને સમર્પણ થઈ ગઈ ત્યારે સમર્પણ થઈ જા સદગુરુમાં મેલી દે મન અહંકાર લાભો બિંદુ શાયરમાં થઈ જાની એકાકાર એવી ગુરુ કૃપા છે અપાર જેનો વાણી નો પામે પાર એવી ગુરુ કૃપા છે સમર્પણ થઈ જા સદગુરુમાં મનનો અહંકાર બધો મેલી દે અને ગુરુ પરાયણ બની જાય ગુરુ પરાયણ બની જાય કુળ કપટને પરહરી મન અર્પી દે ગુરુજીની પાસ તો જ્ઞાન દીપક ગુરુ આપશે સદગુરુ જ્ઞાનનો દીપક પ્રગટાવી દે છે મનને એવું જ્ઞાન આપી દે કે જે મન અઠાણું સુધી અંધકારમાં આથડતું જ્યાંને ત્યાં ભટકતું હતું એને પ્રકાશ પ્રાપ્ત થયો એટલે એ જ મન લક્ષ્ય બની ગયું એજ મન લક્ષ્યબદ્ધિ બની ગયું જ્ઞાન દીપક ગુરુ આપશે અઠાણુંથી રસ્તો સૂચતો નહોતો કારણ કે અંધકાર હતો જ્ઞાનદીપક પ્રગટાવનાર કોઈ ગુરુ નહોતા મળ્યા એટલે આપણે અંધકારમાં અથડાતા હતા ને ખાડામાં પગ પડીને અસડાતા તા ને પથડાતા હતા પણ હવે જ્ઞાનદીપક ગુરુ મળ્યા સદગુરુએ જ્ઞાનદીપક પ્રગટાવી દીધો મનને એવું જ્ઞાન આપી દીધું કે હવે એ મન કોઈ દી કુસંગીના સંગે ફસાય નહીં એવું જ્ઞાન આપી દીધું હવે ખોટે રસ્તે દી જાય નહીં એવું જ્ઞાન આપી દીધું જે ઘટમાં જ્ઞાનદીપક પ્રગટ્યો છે દુનિયામાં એને કોઈ ડગાવી ન શકે એના ખોટા રસ્તે કોઈ એને પગલું ભરાવી ન શકે કારણ કે જેને જ્ઞાનદીપક પ્રગટ્યો છે બાકી ચિતરેલો દીવો હોય ને એમ કે આ મારામાં પ્રગટેલો છે કે ના ભાઈ એ તો ચિતરેલો દીવો છે ચિતરેલા દીવાનો પ્રકાશ ન પડે એમ આડંબર કરીને પોતાની જાતને જ્ઞાની દેખાડે એને ચિતરેલા દીવા છે એને ચિતરેલા દીવા છે અને સ્વયં દીપક આ પ્રગટ્યા છે એના જીવનમાં તો આફીડા પ્રકાશ પડતા હોય આફેડા આફેડા પ્રકાશ પડતા હોય ને એના પુરાવા હોત મળતા હોય એના પુરાવોય મળતા હોય જ્ઞાનદીપક ગુરુ આપશે સદગુરુ ભગવાન આપો આપ જ્યારે મનને આ જ્ઞાન થયું ત્યારે નક્કી થયું કે ગુરુ અને ગોવિંદ એક જ રૂપ છે ગોવિંદથી થી ગુરુ જુદા નહીં ગુરુથી ગોવિંદ જુદા નહીં આરે અનુભવમાં આવે તઈ ઓલું શંકરાચાર્યનો ઓલો શ્લોક તય જથારત થાય કે બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મેવ ગુરુવે નમ તમેવ માતા તમેવ પિતા તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વમમ દેવ દેવ આ શ્લોક ક્યારે જથારત થાય કે અનુભવમાં આવે ત્યારે થાય બાકી તો વાયદે વાયદેકીય છે વાયદે વાયદેકીય છે અનુભવમાં આવે ત્યારે થાય જ્યારે જ્ઞાન દીપક ખબર પડી કે સદગુરુ તો ભગવાન આપોઆપ અર્જુનને ખબર પડી ગઈ કે આ મામાન દીકરા નથી આ તો બ્રહ્મ છે મામાન દીકરા નથી આ તો બ્રહ્મ છે અટાણું દી તો મામા મામાભોઈના સંબંધમાં હતા આ તો સાક્ષાત બ્રહ્મ છે ભગવાન કૃષ્ણ એ દિવ્ય દ્રષ્ટિ અનુભવ દ્રષ્ટિ આપી ત્યારે પછી એને મનુષ્યનો લેખો પ્રાણીયા ઇતર નકામાનો આભાર જોઈને તમે સામાન્ય મનુષ્ય લેખશો તો તમે માથે એક ભાર ભીરો છે ગુરુના નામનો બોજો છે ગુરુને જેમ સેવવા જોઈએ એમ સેવી શકીએ નહીં જેમ ઓળખવા જોઈએ એમ ઓળખી શકીએ નહીં તો ગુરુ નામનો આપણે એક જીવનમાં ભાર જ પીર્યો છે ભાર જ પીર્યો છે ગુરુ કરવા એ વ્યવહાર નથી ગુરુ કરવા એ તો ભક્તિપદ સફળ કરવા માટે છે વ્યવહાર નથી સંસારનો વ્યવહાર નથી વ્યવહારિક કાર્ય નથી કે હાલોન ગુરુ મહારાજની તિથિ છે તો આપણે જવું જોઈશે વ્યવહાર નથી જાવું જોઈ જાવું જોઈશે ત્યાં સુધી વ્યવહાર છે જાવું જોઈ એ સમજાણું કહેવાય એ સમજાણું કહેવાય વ્યવહાર નથી વ્યવહાર નથી વ્યવહાર હાસવવા જાય એમ જાય એને કોઈ દી ઉઘાડી ન થાય ન થાય આ તો દેહના ભોગે જે નેમ શોખતા નથી ને એની વાતો છે એની વાતો છે એક બાઈ કહેવાય રાજનું માથે બંધન પણ હવે ગુરુદર્શન વિના તો કેમ રેવાય મોતને મુઠ્ઠીમાં લીધું ને મોતને મુઠ્ઠીમાં લઈને બાઈ મધ્યરાત્રીએ રાજ વૈભવના સુખને પડતા મેલીને હાલી તો જરૂર સામળીએ એને સહાય કરી ને એટલા બંધનમાંથી મુક્ત થઈને ગુરુદર્શનનો લાભ લઈ જીવનને કૃદાર્થ કરી ગઈ ક્રધાર્થ કરી ગઈ તરણ તારણ બની ગઈ મનુષ્ય નો લેખો પ્રાણીયા ગુરુને મનુષ્ય ન લેખો પ્રાણીયા નહીં તરતો નકામાનો છે આભાર સર્વપદાર્થનો આત્મા ગુરુ સેવા એ ખુશી થાય બીજા કોઈ કર્મનો રીઝવે એમ લાભું નિત્ય ગુરુ ગુણ ગાય સર્વ પદાર્થનો આત્મા જેવો મહાપુરુષની સેવાએ હું ખુશી થાવ એવા બીજા કોઈ કર્મથી ભગવાન કૃષ્ણ કે છે સુધા માને કે હું સર્વ પદાર્થનો આત્મા જેવો મહાપુરુષની સેવાએ ખુશી થાવ એવા બીજા કોઈ કર્મથી ખુશી થતો નથી મને પ્રસન્ન કરવાને માટે મહાપુરુષની સેવા છે કૃષ્ણના વચન સર્વ પદાર્થનો આત્મા ગુરુ સેવાયે ખુશી થાવ બીજા કોઈ કર્મ મને ન રીઝવે હું બીજા કોઈ કર્મથી એટલો રીઝતો નથી એટલો મહાપુરુષની સેવાથી રીજું કાણ કે ગીતાજીમાં ઘોષણા કરી કે જ્ઞાની ભક્ત તો મારું જ રૂપ છે એવા મહાપુરુષ મારું જ રૂપ છે મને પ્રસન્ન કરવાને માટે મહાપુરુષ જ્ઞાની ભક્તની સેવા છે જે મારું રૂપ છે હું એનાથી જુદો નથી એ મારાથી જુદા નથી તો ભાઈ એવા જેને જ્ઞાની ગુરુ મળ્યા ગુરુ ગમ જડી આ લક્ષ્ય જેને મળી ગયું એણે હવે બીજા વિચારોને પડતા મેલીને બીજી કોઈ પંચાયતોમાં પીડ્યા વગર ધારણા બાંધીને નિખાલસ ભાવથી સદગુરુનું પ્રેમથી ભજન કરવું એ પ્રેમના તરજલામાં જીવનને વ્યતીત કરવું બીજી બધી પંચાયતોને જવા દેવી કોણ હું કરે કોણ કેમ કરે ને એ લપ મેલો તમારે શું કરવું એનો વિચાર કરીને મંડો હાલવા જટ કરો હવે બહુ ઉદ્દાવળ કરવા જેવું છે જીવન થોડા રહ્યા છે આમાં બહુ પંચાયતમાં પડીને તો આપણું કામ અધૂરું રહી જાય ભાઈ આપણે તો આપણા જન્મને સફળ કરી લેવો છે ધ્યેયને હાસલ કરી લેવો છે જે મુકામે મહાપુરુષો સંતો જઈને ઊભા છે એ મુકામે આપણે જઈ અને એની પાસે ભળી જવું છે ક્યાં કે ત્રિવેણી કે આગે ખડા ત્યાં મેળા સબદેવનકા કા દર્શન હો યા ભોજન પાયા અમૃતકા જેનાથી ભૂખ પ્યાસા મીટ ગઈ મેરી પ્યા પ્યાલા જરકા ભાણપ્રતાપે રવિ ત્રુપદ ગયા ભૂખ્યા હતા બૌત દે આ ઠેકાણે આપણે પૂગી જવું છે સંતના મેળામાં આપણે મળી જવું છે એટલે આમાં બહુ મનને વૃત્તિને બીજે ક્યાંય દોડવા દેવા દેવું નથી આપણો ધ્યેય હાંસલ કરવાનો જ વિચાર કરવો ને આપણાથી એટલું જ થાય આપણે આપણું માન કલ્યાણ કરી હકીએ આપણી કાંઈ એવી સત્તા નથી કે બીજાનું ભલું કરી શકીએ આપણે આપણું કરી હગીએ ને તોય ઘણી વાત છે મારવાલા પોતે પોતાનું કરી હગે ને તોય ઘણી વાત છે એટલે એટલો ધ્યેય રાખવો અને એ સમજણે પોતાને પાર પડી જવા માટેનો વિચાર કરવો માટે મહાપુરુષોએ સંતોએ દયા કરીને આ બધાય રૂઢિશિખામણના શબ્દ આદેશો આપને કર્યા છે એમાં કાયમને માટે ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખવા અને એમાં આપણે આપણો આનંદ ગુરુભક્તિમાં બાપા કરી લેવો લેર લૂંટી લેવી સદગુરુદેવની જય